मारुति वीर जवान ट्रस्ट द्वारा शहीदों को सलाम कार्यक्रम योजाशे, जेमां संरक्षण मंत्री राजनाथ सिंह द्वारा 121 जेटला शहीद परिवारों ने डिजिटली चेक वितरण करवामां आवशे। छेल्લા 5 વર્ષથી સુરતમાં મારુતિ વીર જવાન ટ્રસ્ટની સ્થાપના થઈ છે। આગામી 16 ઓક્ટોબરના રોજ નવી દિલ્હી ખાતે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરી વચ્ચે 121 શહીદ પરિવારોને વર્ચ્યુઅલી ચેક વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ જણાવ્યું હતું કે 2017માં સુરતમાં યોજાયેલી મોરારી બાપુની કથામાં મારુતિ વીર જવાન ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી। આ ટ્રસ્ટની સ્થાપના શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, સૌજીભાઈ ધોળકિયા, મથુરભાઈ સવાણી, લવજીભાઈ બાદશાહ, નાનુભાઈ સાવલિયા, કેશુભાઈ ગોટી અને મનહરભાઈ સાસપરાની આગેવાનીમાં કરવામાં આવી હતી। જે તે સમયે આવેલા ફંડને બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે રાખવામાં આવી હતી અને તેના મારફત આવતું વ્યાજ દેશના શહીદ પરિવારોને આપવામાં આવે છે। અત્યાર સુધીમાં સુરતમાં 3 વાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શહીદોને રૂપિયા 2.50 લાખ આપી તેમના પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું। આગામી 16 ઓક્ટોબરના રોજ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરી વચ્ચે દેશના 121 શહીદ પરિવારોને વર્ચ્યુઅલ હાજર રાખી સન્માન કરવામાં આવશે અને તેઓના ખાતામાં 2.50 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે। આ કાર્યક્રમમાં દેશના આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવિયા, રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસ, સીઆર પાટીલ તથા મારુતિ વીર જવાન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ હાજર રહેશે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। ઓ મનર સાંસપરા, યુરો ઇન્ડિયા ફ્રેશ ફૂડ લિમિટેડ, મારુતિ વીર જવાન ટ્રસ્ટના માધ્યમથી જે શહીદ પરિવારોને આ ચોથો કાર્યક્રમ છે, દરેક પરિવારને 2.5 લાખ રૂપિયાની રાશિ આપવામાં આવે છે। ખરેખર 2.5 લાખ રૂપિયા શહીદો માટે જે અત્યારે સરકાર જે મદદ કરી રહી છે એના સામે સામાન્ય લાગે, પણ એક પરિવાર ભાવ અને એક રાષ્ટ્ર ભાવનાથી આ ટ્રસ્ટ વતી દરેકે દરેક પરિવારને 2.5 લાખની રાશિ આપી રહ્યા છે। આપણી સૌની ફરજ છે, રાષ્ટ્રના દરેક રાષ્ટ્રપ્રેમીની ફરજ છે કે શહીદોના પરિવારોને, જે પરિવારમાંથી એમનો દીકરો કે એમના કોઈપણ સ્વજન શહીદ થયું હોય અને એની જે ઘાત હોય એ તો બહુ મોટી હોય છે, એ આપણે ક્યારેય પણ પૂરી કરી શકતા નથી, પણ એક આશ્વાસન રૂપે આપણે એમની સાથે છીએ, પૂરું રાષ્ટ્ર એની સાથે છે એ ભાવનાથી દરેકે દરેક પરિવારને 2.5 લાખ રૂપિયાની રાશિ આપી રહ્યા છે। અને મારુતિ વીર જવાન ટ્રસ્ટનું કાર્ય છે ફક્ત કે ભાઈ શહીદ પરિવારોને સન્માનિત કરવા અને એમને જ આપણે સહયોગ કરવો, એટલા માટે થઈને ખૂબ મોટું ભંડોળ પણ મારુતિ વીર જવાન ટ્રસ્ટે એકઠું કર્યું છે અને એમાંથી આ રાશિ અપાઈ રહી છે। સુરત શહેરના લોકોને હું ચોક્કસ કહીશ કે જ્યારે રાષ્ટ્ર સુરક્ષિત હશે તો આપણે સુરક્ષિત હશું, અને રાષ્ટ્ર સુરક્ષિત રાખવા માટે સૈનિકો જો સરહદ ઉપર આપણા વતી ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે, અને એમાં કદાચ કોઈ શહીદ, ભગવાનને પ્રાર્થના કરીએ કે કોઈ સૈનિક શહીદ ન થાય, પણ કદાચ જો કોઈ પરિવારમાંથી કોઈનો લાડલો કે કોઈ સ્વજન જો શહીદ થાય તો પૂરા રાષ્ટ્રને સાથે રહેવું જોઈએ અને આપણે એમને સહયોગ કરવો જોઈએ। આપણે કંઈ ન કરી શકીએ તો કંઈ નહીં, પણ એમને સન્માનિત કરીને પણ એક રાષ્ટ્રભાવના આપણે પેદા કરવી જોઈએ અને એને ઉત્સાહ પૂરો પાડવો જોઈએ। નમસ્કાર મિત્રો, મારું નામ કેશુભાઈ હરિભાઈ ગોટી, ટ્રસ્ટી શ્રી મારુતિ વીર જવાન ટ્રસ્ટ। પહેલાં તો ખૂબ ખુશીની વાત છે કે જે અમારું ઇન્ટરવ્યૂ તમે લેવા આવ્યા છો તે મારા માટે તો સૌભાગ્યની વાત છે, પણ ટ્રસ્ટ માટે સૌભાગ્યની વાત છે, અને સાથે સાથે ટ્રસ્ટ જે કામ કરવા જઈ રહ્યું છે એને આપની ચેનલ દ્વારા ખૂબ પ્રોત્સાહન મળશે અને સાથે સાથે વેગ પણ મળશે। કે આ વિચાર ક્યાંથી આવ્યો તો, અમારે એક દિયાળભાઈ મોરડિયા કરીને દૂધાધાર ગામના છે, એ નાનું ભાઈ સાવલિયાના મિત્ર છે। 2016માં એમને વિચાર આવ્યો કે આવું કંઈક એક લશ્કરના જવાનો માટે, આર્મીના જવાનો માટે કોઈ એક જાતનું કોઈ ફંડ થાય તો બાપુની પારાયણ કરીએ, એટલે એમણે નનુભાઈને વાત કરી। નનુભાઈ સાવલિયાને આ વાત બહુ ગમી ગઈ, એટલે દિયાળભાઈ ખાસ બાપુના આશ્રિત છે, દિયાળભાઈ અને નનુભાઈ ત્યાં ગયા, સાથે બીજા પણ સમાજના આગેવાનો હતા, અને બાપુએ પૂજ્ય શ્રી મોરારી બાપુ, જે રાષ્ટ્રીય કથાકાર કહેવાય ને રાષ્ટ્રીય સંત કહેવાય, એમણે સંમતિ આપી અને 2017માં રામપારાયણ
થઈ, મોટા પાયે થઈ, ખૂબ લોકોએ એમાં ઇન્ટરેસ્ટ લીધો અને અબાઉટ 40 કરોડનું ભંડોળ થયું અને લોકોએ ખૂબ દિલથી એમાં સહકાર આપ્યો. એ ભંડોળનું 2019માં સંરક્ષણ મંત્રી તો હતા ત્યારે, રાજનાથસિંહ સંરક્ષણ મંત્રી નહોતા, વિદેશ મંત્રી હતા, હા સોરી, એ ટાઈમે મુરબ્બી શ્રી રાજનાથસિંહજી ગૃહમંત્રી હતા, એમને આમ નિમંત્રણ આપી અને ઇન્ડોર સ્ટેડિયમમાં મોટો કાર્યક્રમ કર્યો અને 122 પરિવારને, જે શહીદ પરિવાર, જે આપણા રાષ્ટ્રના સીમાડા હસવા માટે કે જેમને પોતાની જાન ગુમાવી, એમના પરિવારને બોલાવી, 122 પરિવારને 2.5 દરેક પરિવારને 2.5 લાખ રૂપિયાનો ચેક આપી અને એમને માન સન્માન સાથે ચેક આપીને સન્માનિત કર્યા. અને એમને એમ ન થાય કે અમે એકલા છીએ કે અમારી પાછળ કોઈ નથી, એમની પાછળ સારું એ રાષ્ટ્ર છે, સારું હિન્દુસ્તાન એમની સાથે છે એવો એમને અહેસાસ કરાવ્યો. અને એ એમના એ દરમિયાન કોરોના આવ્યો એટલે 2 વર્ષ કાર્યક્રમ થઈ ન શક્યો. આ વર્ષે પણ કરવાનો હતો પણ ઇન બિટવીન કંઈ ઇન્ડોર સ્ટેડિયમ બીજાને આપવાનું થયું એટલે પછી હવે એવો નિર્ણય લીધો કે 16-10 આવતી 16-10 એટલે આવતા રવિવારે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, એમાં કેશુભાઈ ગોટી, નનુભાઈ સાવલિયા, મથુરભાઈ સવાણી, લવજીભાઈ બાદશ્યા, હિંમતભાઈ ધોળકિયા, મનહરભાઈ સાસપરા આદિ ટ્રસ્ટીઓ રાજનાથસિંહને ત્યાં જઈ અને ત્યાં રાજસ્વી મહેમાનો પધારવાના છે, મનસુખભાઈ માંડવિયા જે આરોગ્ય મંત્રી, રાજ્યકક્ષા કેબિનેટ મંત્રી, તેમજ દર્શનાબેન જરદોશ જેઓ રેલવે મંત્રી રાજ્યકક્ષા, તેમજ સીઆરભાઈ પાટીલ જે ગુજરાત બીજેપી પ્રમુખ અને રમેશભાઈ ધડુક સાંસદ, આટલા રાજસ્વી મહેમાનો હાજર રહેવાના છે. અને 121 પરિવારને દરેક પરિવારને 2.5 લાખનો ચેક લાઈવ વર્ચ્યુઅલ ચેક અર્પણ કરવાના છીએ અને 3,02,50,000ની ધનરાશિ દરેક શહીદ પરિવારને દરેકને મળીને કુલે આપવાની છે. અને તદઉપરાંત 12 શહીદો એવા છે કે જે ગુજરાતના છે, એને હેન્ડ ટુ હેન્ડ 2.5 લાખ રૂપિયા દરેક પરિવારને 2.5 લાખ રૂપિયાની ધનરાશિ આપવાની છે. હવે વાત રહી, આ તો શહીદ પરિવારોની વાત છે કે ભાઈ શું કર્યું શું નહીં, પણ આ ટ્રસ્ટની જે હાર્દ એ છે કે રાષ્ટ્ર ભાવના રાષ્ટ્રમાં છે, નથી એવું નથી, પણ એમાં કઈ રીતે વધારો થાય, હિન્દુસ્તાનનો દરેક માનવ રાષ્ટ્રને કઈ રીતે વફાદાર રહે, રાષ્ટ્રના સીમાડા કઈ રીતે મજબૂત રહે અને કઈ રીતે રાષ્ટ્ર મજબૂત છે અને રાષ્ટ્ર મજબૂત હશે તો આપણને શું ફાયદા થશે એ સમજાવવાના પણ પ્રયત્ન કરીએ છીએ. અને હું કેશુભાઈ ગોટી એવું સમજું છું, સૈનિકોને આપણે સહાનુભૂતિ રૂપે કે એના પરિવારને આપણે મદદ કરવી જોઈએ, આપણી ફરજ છે, એ દાન નથી, એ ફરજ છે, એ કોઈ આપણે ઉપકાર કરતા નથી કે જે રાષ્ટ્રમાં રહીએ છીએ, જે રાષ્ટ્ર આપણને હવા પાણી પુરવઠો જે કંઈ પૂરું પાડે છે અને એ રાષ્ટ્રના સલામતી માટે જેઓ જાન ગુમાવે છે એને કંઈ પણ સપોર્ટ આપવો એ સપોર્ટ નથી, સેવા છે, એટલે એવું અમે પોતે માનીએ છીએ. પણ હું સમજું છું કે રાષ્ટ્રનો દરેક નાગરિક જો સમજે તો એ રાષ્ટ્રભક્ત જ છે, પણ એમાં શરત એટલી છે, દરેક હિન્દુસ્તાનનો નાગરિક પોતાની ફરજ બજાવે તો રાષ્ટ્રને મજબૂત થતા વાર નહીં લાગે. અને આપણા જે આર્મી છે એની જાન બચાવી હોય, ઓછામાં ઓછી ખુવારી કરવી હોય તો રાષ્ટ્રના દરેક નાગરિકે જાગૃત થવું પડશે. જાગૃત થવું પડે એનો અર્થ એવો નથી કે આપણે સૂતેલા છીએ, પણ સૌ કોઈએ પોતાની ફરજ અદા કરવી પડશે. અને જો આપણે ફરજ અદા કરશું તો મને નથી લાગતું કોઈ કન્ટ્રી આપણા રાષ્ટ્રની સામે નજર પણ કરી શકે. જે કંઈ થઈ રહ્યું છે એના દરેક કેશુભાઈ પણ જવાબદાર છે અને સૌ નાની મોટી જવાબદારી આપણી છે ને એના હિસાબે આપણા રાષ્ટ્રને જે કંઈ નુકસાન થઈ રહ્યું પણ મને ચોક્કસ આશા છે હિન્દુસ્તાનની જનતા ઉપર કે એક દિવસ એવો આવશે કે હિન્દુસ્તાનની સામે આંખ કાઢતા કે એની આંગળી સીંધતા પણ માણસ ડરશે અને રાષ્ટ્રનો વિજય હશે અને ભારત ત્યારે જ વિશ્વગુરુ બનશે જ્યારે હિન્દુસ્તાનનો દરેક નાગરિક પોતાની ફરજ સમજશે ત્યારે. આ તબક્કે આપણી આ ચેનલને ખૂબ ખૂબ ધન્યવાદ કે અમારા વિચારો અમારી સેવાને તમે આ જનતા સમક્ષ લઈ જાવશો તે બદલ ખૂબ ખૂબ સૌ કોઈને અભિનંદન, વંદન, પ્રણામ, નમસ્કાર.